દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે માધાપરમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર સેવાકીય કાર્યો સાથે લોકો પીએમ મોદીના જન્મદિવસને ઉજવી રહ્યા હતા ત્યારે સરહદી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્ત જીકે જનરલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બનશે. કચ્છ જિલ્લા ભાજપના મંત્રી અને ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોરના નેજા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના ઉત્સાહી કાર્યકરો અને નાગરિકોએ રક્તદાન કર્યું હતું. સમગ્ર ભુજમાં સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા વિશ્વના નેતા તેમજ ભારતના જનપ્રિય વડાપ્રધાન, લોકોના હૃદય સમ્રાટ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, એવા એક મહાન નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. આજે 70મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સપ્તાહ 14 તારીખથી 20 તારીખ સુધી સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે સમગ્ર ભુજ વિસ્તારમાં આજે વિવિધ સેવાકીય ઉજવણીઓ થઈ રહી છે ત્યારે માધાપર મધ્યે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 70 જેટલા ભાઈઓ બહેનો પોતે બ્લડ ડોનેટ કરી અને આવા મહાન નેતાને સેવાકીય સમર્પણ આપશે. સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન માધાપરમાં માધાપર સ્પોર્ટ્સ દ્વારા કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે મોદી બાગ જેનું પણ લોકાર્પણ માનનીય કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી ડૉક્ટર નિમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજી સોઢા તેમજ રાજકોટ નાગરિક બેંકના ભુજ શાખાના ચેરમેન શ્રી દિલીપભાઈ ત્રિવેદી વગેરે આવતીકાલે 18 તારીખે જેનું 5.5 કલાકે લોકાર્પણ કરવાના છે. સાથે રાજકોટ નાગરિક બેંક 70 જેટલા આત્મનિર્ભરના ચેક પણ નાના મોટા કારીગરો અને વેપારીઓને અર્પણ કરવાના છે. સાથે માધાપરના જે સફાઈ કામદારો છે એ 70 સફાઈ કામદારોને પ્રધાનમંત્રી જીવન વીમા સુરક્ષાનો એક વીમો અર્પણ કરવાના છે. સાથે માધાપરનો જે મુખ્ય માર્ગ છે ગાંધીજી સર્કલથી બાપા સીતારામ મડોલી ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. સાથે લાયન્સ ક્લબ માધાપર છે એ તેમજ ભક્તિ મહિલા મંડળ 20 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં બાળકોને ભોજન, દિવ્યાંગોને ભોજન નાસ્તો, સાથે નારણપર મધ્યે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે. કુનરિયા અને ઢોરી બંને ગામોમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. એ રીતે વિવિધ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે કાર્યકર્તાઓ એક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાનશ્રીને સેવાકીય રીતે અર્પણ કરવાના છે. અને જે વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર જે આપ્યો છે એ સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા છે એ તત્પર છે અને મહેનત કરી રહ્યો છે. અને ખૂબ કાર્યકર્તાઓમાં આવી કોરોના મહામારી વચ્ચે લોકો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે એક એ ઐતિહાસિક ઘટના છે, એ નરેન્દ્રભાઈ માટે જ થઈ શકે.